नमस्कार मित्रों, जय माताजी, जय द्वारकाधीश। तो आवी गया छे आपणे फरी पाछा व्लॉगमां। आजे हांजना थई गया छे 5 ने आपणे व्लॉग चालू करी दीधो है बनावो। आ बधा एना काममां मंडाई रह्या छे ने आपणे आपणा आ काममां मंडाई रह्या छे। मित्रों, कहेवानुं एम थाय छे के चूंटणी नजीक आवी रही छे अने बधाय फॉर्म भरी दीधा है। बधा उमेदवारोनुं कहेवानुं थाय छे के गेसना बाटला મૂંગા है, पण ई पाणी पूरीना टाका हा ચોકલા મોકલવાના હે ગામડે ગામડે। કોન્ટ્રાક્ટ મને હોપાણો કઈ જોતો હોય તો ટાંકો એને લઈ જજો। ખાટું મીઠું ને તીખા પાણીનો કૂવો જ ભર્યો હે જો અમારી બાજુમાં હે। અને બધા ઉમેદવાર ભેગા મળીને જ મને કીધું એ કે ખાટું મીઠું પાણી એ કે લઈ જજો, અને પાણી પૂરીને તો હે ને રેલગાડી આવવાની હે, આખું વેગીન ભરાય ઓખાટું આવડા। તો એમાંથી આપણે પાણીપુરીના પેકેટ જોઈએ બધા ઉતારે, હું ચણા એ બાફી નાખ્યા હે અને બટેકા એ બફાઈ ગયા હે, આવી જજો। હું પાર્ટી કોઈ રાખી નથી, થોડીક વાર પછી પાછો મળીએ આપણે। આમાં ફોન કોકનો આવી ગયો હે, એ ફોન જરા ઉપાડી લઈ અને પછી આગળ વાત કંઈક હલાવી। તો મિત્રો, ફોન આવ્યો હતો ને ફોનમાં એ બસ ઉમેદવારોનો જ ફોન હતો, એ કે તમારો પાણી ટાંકો આવી ગયો છે। તો આપણે એક કરમતા નારાયણભાઈ કરીને છે આપણા સબસ્ક્રાઈબર, એની આવી કોમેન્ટ કરીને મોકલી છે કે માલદેવભાઈ આવો બધો પરિવાર જમવા આવો, એ કે ઘરે ભાઈ આવશું ક્યારેક, કોમેન્ટમાં આજુ ક્યારે પૂરું નામ સરનામું તમે મોકલજો, જરૂરથી આવીશું। મને બધે જવાની વ્યવસ્થા ઘણી છે પણ હવે આમાં જવાતું નથી, કેમની ખેતરના શિયાર હેઠા વૈસી હે ને ગોઠવાઈ ગયો હિરકોથી, અને હું એક જ છું મારા બાપાને દીકરો એટલે હે ને આમાં બહુ વેત આવે નહીં, કામ ઘણું। અને બીજા મિત્રની કોમેન્ટ છે, બીજા મિત્રની કોમેન્ટમાં એવું છે કે અરવિંદ કુમાર નવસારીવાલા, એ કે અમે તમારો લંડનથી વ્લોગ જોઈ છે અને તમે લંડન આવો, વિઝાના કાગળિયા મોકલું અને તમને હું અહીંયા બધે પહેરવી। અરવિંદ કુમાર હવે મારા ભાઈકમાં આવે વિદેશ જવાનું ખરું, અમારા દેહી ભાષામાં તો એમ કે મારા ભાઈકમાં નથી કે ત્યાં જવાનું, અને કદાચ એવું ભગવાન કરીએ તો આવશું ને મળશું અરવિંદ કુમારને કહી, જય માતાજી, જય દ્વારકાધીશ, આપણે લંડન તમે રહેતા હો તો કોકથી મને લઈ જાજો, બીજું હું અટાણે તો એવી હું કે કેપેસિટી નથી હજી, બધું ખમાય એવી ખર્ચો રખડવાનો શોખ ઘણો બધો એ પણ નથી અટાણે બધો મેળ થઈ। બીજા મિત્રની કોમેન્ટ એ છે, એ વાંચવા જેવી જ છે, એ આપણા ખાસ દોસ્ત શારદા કેશવાલા, બેન તમે ઇઝરાયલથી જ વિડીયો જોઉં છો, કોમેન્ટ કરો છો, વારે ખેરે વિડીયામાં તમારી કોમેન્ટ હોય છે કે અમે ઇઝરાયલથી જોઈ છે, તો તમે એમ કહો છો કે આવો અહીંયા આપણે પાર્ટી રાખી અહીં પ્રોગ્રામ રાખી, પણ બેન ઇઝરાયલ કેમ આવું, આપણે આપણા અહીંયા ભારતમાં ગુજરાતમાં આવ છેક ઠેવે આવ્યા દ્વારકા, ત્યાંથી ઇઝરાયલ પહોંચવું કેમ અઘરું પડે, પહોંચાઈ જાય પણ કદનું આમાં કંઈ વજન હોવો જોઈએ, તો મન હોય તો માંડવે જવાઈ જાય એવું કહેવતું હે બધું, પણ અટાણે એવો આમાં એવો બધો વજન નથી, અને તમારો ભાવ હોય અને ભગવાનની મરજી તો ક્યારેક કર્યું પર્યાણ। તો હજી બીજા મિત્ર એવા ને એવા જ છે આપણી પાસે, રવિભાઈ ઠાકોર, હવે રવિભાઈ ઠાકોર તો ક્યાંથી હોય ખબર નથી, પણ એ મને પૂછતા હતા કયું ગામ તમારું, મેં કીધું અમારું ગામ છે જામખંભાળિયા તાલુકાનું કોલવા ગામ, દ્વારકા અમારી બાજુમાં જ છે, આવતો દ્વારકા તો કોકથી મળજો, આપણે મુલાકાત કરશું, જય માતાજી, જય મુરલીધર। હજી એવા ને એવા મિત્ર તો ઘણા બધા હે, આપણે આજ લઈ લઈ બધાને। રફિકભાઈ ચારણિયા એ પણ આપણા સબસ્ક્રાઈબર મિત્ર હે, એ લોકોનું એવું કહેવાનું થાય છે કે માલદેવભાઈ તમે મદ્રાસ આવો બધો પરિવાર પ્રોગ્રામ કરી, હવે હું ખરેખર સુરત તો એકવાર ગયો છું, સુરત વહેટો નથી, હવે મદ્રાસ કઈ રીતે આવું, અને તમારો ભાવ હે અને ભગવાનની મરજી હે તો આગળ વધતા જાઓ ચેનલમાં, તો કોકની મુલાકાત થશે ત્યારે આપણે આ વાત યાદ કરશું કે રફીકભાઈ તમે કીધું હતું કે મદ્રાસ આવવાનું, તો અમે આવ્યા અને મળશું, અને ક્યારેક આવો દ્વારકા બાજુ તો વાત કરજો, મળશું આપણે। તિલકરાજ યુટ્યુબમાં એની ચેનલ હે, એ ભાઈ કોમેન્ટ કરે કે હું માલદેવભાઈ તમારો વિડીયો પૂરેપૂરો જોઉં છું, તમારા વિડીયામાં તમારી ભાષા બધી કાઠિયાવાડની દેશી ભાષા સાંભળવાની મજા આવે છે, અને મેઇન વાત એની કહેવાની એમ થાય છે કે તમે જે વિડીયો મૂકો છો ને તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે, ઇન્કમ આવો મળીએ, એમાંથી અમુક ટકા તમે જે વાપરવાના કહો છો કે આપણે દાન કરવું છે ખજૂરભાઈ પોપટભાઈને વેરી, તો
તો એને એ વસ્તુ ગમી છે એટલે એ લોકો કે આપણાથી બીજી કંઈ મદદ થાય નથી, પણ અમે પૂરો વિડીયો તમારો જોશું ને તમારે જેમ કલાકો વધીએ તમારે ઇન્કમ વધીએ તો અમને એ કે થોડુંક ધર્મ થાય તમે કંઈક એમાંથી ડોનેટ કરશો તો, અને આપણે ખરેખર વાત કરીએ એ પ્રમાણે રહેવું હાજર, અમુક ટકા જેવું આવીએ એ પ્રમાણે આપણે દેવું કોઈ ગરીબને દાન. તો હજી એક મિત્ર આપણે એવાને વાત છે, ગોપાલભાઈ બોદર ઉપલેટા તાલુકાના સેવત્રા ગામથી હે. ગોપાલભાઈ તમારી કોમેન્ટ હતી કે લાડવા ખાવ અને ખવડાવો, હમણાં ભારી મજા કરી, લાડવા ખાધા ખવડાવ્યા. અમારે ત્યાં પ્રસંગ હતો, પાછા અમારા સસરાને પ્રસંગ હતો એટલે જોરદાર હમણાં લાડવા મૂંથાર ને બધું ચોખ્ખા કિંમત ધબધબાટી બોલાવી. આ જોતા નથી ગોપાલભાઈ મારા આમ ગટિયા ઉપસી ગયા હે, લોટકો થઈ ગયો લાડવા કાંઈક. અને એક તમે તો અહીં ઉપલેટા નજીકમાં કહેવાય 80 કિલોમીટર થાય, ચક્કર મારી જાઓ, આવો અમારા ઘરે જોઈ જાઓ બધું. અને આ બાજુ તમારા હગા તો હે ઉમય જામ કંપાળિયામાં, હજી એક મિત્ર રહી જાય છે એને રહેવાનું દેવા આપણે લઈ જ લેવા હે. તો પૂના કરશવ આવું એક નામથી કોમેન્ટ હતી, મલદેવભાઈ આવો અમારે ઘરે મજા આવશે, જોરદાર અમારો ઇલાકો બધો રળિયામણો હે, જોઈ જાઓ. આવશું, મારા ભાગ્યમાં લગભગ તો બધે આડા આવરું ચકરું મારવાનું છે, કારણ કે કામ ઓછું કરવાનું રખડવું વધારે આવું મને દેખાય છે એટલે હવે લગભગ એવું કરવું જ જોઈએ રખડવાનું કામકાજ. પછી જૂનાગઢથી નગાભાઈ ઝાલા, માલદેવભાઈ આવો એ કે આપણે જૂનાગઢ ફરવા જઈ. તો નગાભાઈ ઝાલાને કંઈ ટ્રેક્ટર લીધું એને 17 વર્ષ થયા અને પરિક્રમામાં આવવાની વાત કરું છું લીલી પરિક્રમામાં, પણ હજી સુધી હું પૂગી હીગો નથી પરિક્રમામાં, આજે હોળ 17 વર્ષની વાત છે. હવે આવતા વર્ષે લગભગ આવશું અને કદાચ ઉનાળામાં ટાઈમ મળી જાય તો ફરવા આવશું ત્યારે તમને જરૂરથી ફોન કરશું. તો અમે બધા કોમેન્ટ કરો એમાં ફોન નંબર લખજો તો આપણે કંઈક મુલાકાત કરશું. અને હવે મિત્રો કોઈ ભૂલાણા હોય તો પાછા વિડીયોમાં, ને હાલો આગળની કંઈક વિધિવત વળી કામ કરી. પાણીપુરીને ટાંકા તો આવી ગયા ને વાયુમાં ઠેલવા, જ્યાં જ્યાં આમ પાણી જતું હોય ને મારી વાયુમાંથી પાણીની હૈરું ને બીજાની વાયુમાંય થઈ જાય પાણી ખાટું મીઠું તીખું એટલે એને પાણીપુરી તરવાની રહી. અને મારા ખાસ મિત્ર એવા માલદેવભાઈ કેશવાલાને જણાવવાનું થાય છે કે એ આપણે હનુમાનગઢ બરડામાંથી સાણંદ ગયા છે, રેલગાડીવાળો વિડીયો મેં જોયો છે. માલદેવભાઈ તમે કહેતા ગયા કે હવે વિડીયો આવશે નહીં, તો ભાઈ કેમ નહીં આવે, વિડીયો તમે ત્યાં બેઠા બેઠા બનાવી દો. સાણંદ તમે જે કંઈ કામ કરતા હોય ત્યાંથી ફૂલમ ફૂલ યાદ કરું છું તમને, તમે અમારા યુટ્યુબના ગુરુજી કહેવાઓ છો. અને ગીતાબેન આહિર, આપણે ભક્તિ ગંગા ચેનલ છે, ગીતાબેન અમારા ખરેખર તો આમ કહી તો યુટ્યુબના ગુરુ જ કહેવાય છે. તો આજ બધા મિત્રોને યાદ કરતા આનંદ થાય છે. લખમણભાઈ ખૂટી, ગોવિંદભાઈ ખૂટી મોટા આસોટાથી. તો મને એવું લાગે છે કે બધા મિત્રોના નામ આજ ઘણા બધાના આવી ગયા છે અને આજ ખરેખર હું હે ને નૈરો બેઠો બેઠો મેં કીધું આજે આ રીતનો વ્લોગ બનાવું, બધાને જોવામાં પણ મજા પડી જશે. અને આગળ આગળ હજી હું બધી વાત વિગત છે એ જણાવશું તમને. તો હજી એક અમારા ગામનો જ મિત્ર છે ભરતભાઈ ચાવડા, હાલ જામનગર અભ્યાસ કરે છે, સીએ કરે છે. એનો પણ ખૂબ ખૂબ આભાર એકદમ દિલથી માનવો પડે એમ છે, કારણ કે આ બધા મારી ચેનલની અંદર આવી અને મને કંઈક ને કંઈક સમજણ દઈ ગયા છે અને અમારી ચેનલને સારી હાલતી કરી છે. એટલા માટે બધાને આપણે શું છે કે અભિનંદન તો પાઠવવા જ પડે ને. બાકી તો હવે તમને બધાને અભિનંદન પાઠવવા છે મારે, કેમ કે આપણે 5000ને માથે 6 સબસ્ક્રાઈબર કરી નાખ્યા, તમે બધા એટલે પહેલે મને પુગાડી દીધો તો હવે 10000 પુગાડતા હું વાર લાગીએ. અને બહુ વ્યૂ તમે આવવા નથી દેતા, કેમ નથી જોતા વિડીયો, કંઈ તકલીફ પડે? ફાકું મારવું એમાં કંઈ મોટી વાત નથી, ફાંકા તા ઘાઈ ઘા મારી દઈ, આ ખરેખર રિયલી વિડીયો છે. આમાં આ બધાને હે ને આ બધા ફૂલ ટેકો અને ફૂલ સપોર્ટ કરતા હતા એવા માણસના નામ લઈ લીધા છે આપણે, અને હજી તમે બધા ફૂલ સપોર્ટ કરજો, તમારું નામે કાયલ આવી જાય. અને ખાસ કરીને કોમેન્ટ કરજો નવા હોવી ક્યાંથી હોવ નહીં તો મને ખબર પડે કે નવો મિત્ર ખંભાળિયાથી આવ્યા, જામનગરથી આવ્યા, અમરેલીથી આવ્યા, પોરબંદરથી આવ્યા, જૂનાગઢથી આવ્યા, ભાવનગરથી આવ્યા, કચ્છથી આવ્યા, આણંદથી આવ્યા, સાણંદથી આવ્યા, ક્યાંથી આવ્યા એ મને બધા કહેજો. અને હાલો હવે લગભગ હાથ પડે છે કે ભીમ દોરાવો આવો, નકર ધોકો લઈને આવું છું એમ કહે છે એટલે હું નીકળી જાઉં જટ વેલેરો. અને પછી ઓલો પાણીપુરીનો ખટારો આવી ગયો છે એ આપણે ઠલવવાનું બાકી છે, અને બાકી આ ધવલું આવી ગયું કંઈ કહેવું કહી દઈએ
અને નકે આપણે તો હવે જય માતાજી, જય દ્વારકાધીશ, જય મુરલીધર, એ ધવલની મમ્મી લોકમાં નથી આવી શકી. કારણ કે મારે આ બધા મિત્રોના હે ને એક 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 કરીને નામ લેવા દે, એટલે મેં કીધું તું શેતી રહે, હું એકલો લોક ધબી નાખું અને બધા મિત્રોને મોજ કરાવી દઉં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો, રામ રામ. કાલે મળીશું પાછા ફરી લોકમાં. ઓલું ખજૂરભાઈ વાળું ને પોપટભાઈ વાળું ભૂલતા નહીં, આપણે કંઈ ફરી જ નહીં. માંથી આવજો, બાય બાય.